નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આવા દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ભણી ગયા, ઘન, પ્રવાહી, વાયુ. આ ત્રણે ત્રણ અવસ્થાઓના આપણે ગુણધર્મનો પણ અભ્યાસ કર્યો. હવે ગુણધર્મનો અભ્યાસ કર્યા પછી આપણે જોશું કે દ્રવ્ય પર અથવા તો દ્રવ્યની અવસ્થા પર તાપમાનની અસર. આકર્ષણ બળ ઘટી ગયું હોય એટલે કંપન નહીં થાય, પણ એમાંથી કણો છે ને
એ છૂટા થશે અને એનું આકર્ષણ પણ છે ને નહીવત થઈ જશે એટલે વાયુ અવસ્થામાં આવી જશે એટલે કે દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનની અસર કેવી હોય છે જુદી જુદી હોય છે તો દ્રવ્યની અવસ્થા ઉપર તાપમાનની અસરમાં પહેલા આપણે ધ્યાન આપીએ ગલનની વ્યાખ્યા ઉપર ગલન એટલે શું ગલન એટલે આપણે આગળ ભણી ગયા છીએ મેં તમને સમજાવેલું છે પણ ફરીથી એક વાર લઈ દઉં કે ગલન એટલે પીગળવું કહી શકાય કે જે ઘન પદાર્થો ને ઉષ્મા આપતા તે પીગળે છે તેને શું કહેવાય ગલન થાય છે એવી જ રીતે ગલન પછી બીજી વ્યાખ્યા આવશે ગલન બિંદુ તો ગલન એટલે તો શું આપણે ભણી ગયા જોવાનું છે બિંદુ બિંદુ એટલે કે કોઈ ચોક્કસ તાપમાન ચોક્કસ તાપમાનમાં આપણે લખશું જે ઘન પદાર્થને તાપમાન એટલે કે ઉષ્મા પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે બિંદુને તે દ્રવ્યનું અથવા તો પદાર્થનું ગલન બિંદુ કહે છે ફરીથી એક વાર જોઈએ શું ગલનની વ્યાખ્યા ગલન એટલે પીગળવું જે ઘન પદાર્થને ઉષ્મા આપી તો તે પીગળે તેને શું કહેવાય ગલન ગલન બિંદુ એટલે કે ચોક્કસ મૂલ્ય દાખલા તરીકે જે ઘન પદાર્થને આપણે તાપમાન આપીએ તો તાપમાન આપતા તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તો તેને શું કહેવાય તે પદાર્થનું અથવા તો તે દ્રવ્યનું ગલન બિંદુ કહે છે હવે દાખલા તરીકે આપણે બરફની વાત કરતા હતા તો બરફની વાત કરીએ કે બરફનું ગલન બિંદુ કેટલું હોય છે તો ચાલો ઉદાહરણ લઈશું બરફનું દાખલા તરીકે હું અહીંયા બીકર લઉં છું એને નીચે એક બર્નર વડે ગરમ કરું છું અત્યારે સ્ટેર નથી દોરતો પણ ખાલી પ્રવૃત્તિ સમજવા માટે છે અને આ બર્નરને આપણે ગરમ કરશું એટલે કે સળગાવશું આની અંદર આવી રીતે બરફના ક્યુબ ભરેલા છે તાપમાન જોવા મળશે 0 સેલ્સિયસ
0 સેલ્સિયસ જોવા પડે તો તરત તમને ખ્યાલ આવે કે 0 સેલ્સિયસ તાપમાન છે એ બરફનો ગરમ બિંદુ છે. અભી જે છે ઘણીવાર છોકરાઓને પ્રશ્ન પૂછાય છે કે 0 સેલ્સિયસ છે પણ કેલ્વિન માં પૂછે તો આના વત્તા કેટલા આવશે 273 કેલ્વિન. લેનો સૂત્ર આવું થશે કે સેલ્સિયસ વત્તા 273 એટલે જે કાંઈ મળશે એ તમને શું મળશે કેલ્વિન. તો અહીંયા 0 છે 0 સેલ્સિયસ શું કહે તો ભાઈ 0 સેલ્સિયસ વત્તા 273 ને સરવાળો કરી તો બરફનું ગલનબિંદુ કેટલું મળશે કેલ્વિનમાં 273 કેલ્વિન મળે છે. વિચારો કે તમને પૂછે કે ભાઈ બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા સેલ્સિયસ અને ખાલી જગ્યા કેલ્વિન છે. તો તમને હવે તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ બરફનું ગલનબિંદુ તો સાહેબે કરાવ્યું એમાં 0 સેલ્સિયસ કીધું અને ફેરવાનું હતું એમાં સરવાળો કરવાનો કે સેલ્સિયસ સાથે એટલે 273 સેલ્સિયસ કેલ્વિન આપણને મળે છે. બરાબર. હવે વાત છે ગલનમુક્ત ઉષ્માની. તો ગલનમુક્ત ઉષ્માની પ્રવૃત્તિ આપણે યાદ રાખશું આપણે બીકરની દોરવાની કે જરૂર નથી. ગલનબિંદુએ
एक वातावरण दबाने एक किलोग्राम बर्फ ने उबालवा माटे आपवी पड़ती ऊर्जा ने गलन गुप्त उष्मा कहे छे। દ્રવ્યના ગલન બિંદુ, કારણ કે ગલન બિંદુ છે ત્યાં સુધી તો એને તાપમાન આપ્યું છે, ત્યાર પછી વાત છે, તો દ્રવ્યના ગલન બિંદુએ એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ બરફ, બરફની જગ્યાએ તમે જથ્થો લઈ શકો, કોઈ પણ પદાર્થ હોય, બરફ છે, ઘન પદાર્થમાં ખાંડ છે, મીઠું વગેરે, પણ ખાંડ મીઠું આપણે ઉકળતા નથી, એને ઉકળવા માટે આપવી પડતી ઉર્જાને તે પદાર્થની અથવા તો ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે। ફરીથી એક વાર ફટાફટ આપણે લઈ લઈશું, ગલન ગુપ્ત ઉષ્મા, બરફ લ્યો મિકરમાં થર્મોમીટર મૂકો, બર્નર છે એ ગરમ કરશો, ગરમ કરશો એટલે બરફનું ગલન બિંદુ તમને મળી જશે 0 સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન। હવે થોડી વાર તમે જોયા રાખશો, ગરમી ચાલુ રાખશો બરાબર, એટલે થર્મોમીટરમાં પારો છે જરાય ખસતો નથી, એટલે કે તેને ઉષ્મા આપવા છતાં તેના તાપમાનમાં કોઈ જ ફેરફાર થતો નથી। આમ તો એને ઉષ્મા આપી તેનો થાય છે શું, તો કે દ્રવ્યને ઉષ્મા આપતા દ્રવ્યના સંઘટકો છે ને એ ઉષ્માનું શું કરી લે છે, શોષણ કરી લે છે, કારણ તો કે એના કણો છે ને એને તોડવા માટે ઊર્જાની જરૂર પડે છે। આપણે ઘન પદાર્થની વાત કરી તો ઘનના કણો ભેગા ભેગા હોય એને ઉષ્મા આપીએ તો એ કણો છે એ છૂટા પડવા માટે ઊર્જાનું શોષણ કરે છે, એ શોષણ કરે છે ને એ જ ઉષ્મા ઊર્જા એટલે ગુપ્ત ઉષ્મા કહેવાય। તો એના પરથી આપણે વ્યાખ્યા જોશું કે દ્રવ્યના ગલન બિંદુએ એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ બરફને ઉગાડવા માટે આપવી પડતી ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે। અને એ કહી દઉં, અહીં લખું છું ને ખ્યાલ આવે, ભાઈ પિગલન વખતે આપેલ ઉર્જા બરફ કરતા પ્રવાહીમાં વધુ હોય છે, એટલે કે પ્રવાહી વધુ ઉર્જા ધરાવે છે। આના ઉપર આપણે વાત કરીએ તો તમને ખ્યાલ આવી જશે કે બરફને આપણે ઉર્જા આપી તો એ ઉર્જા આપવાથીનું પાણીમાં રૂપાંતર થયું, એનો અર્થ શું થયો, પાણી એ ઉર્જા શોષણ કર્યું, એટલે એની પાસે ઉર્જા હતી, બરફ પાસે એમાં વધારાની ઉર્જાનો ઉમેરો છે, ઉમેરો થયો એટલા માટે કહી શકાય કે બરફ કરતા પાણીમાં ઉર્જા છે એ વધારે હશે બરાબર। હવે એના પછી આપણે આગળના લેક્ચરમાં જોશું ઉત્કલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન બિંદુ। ઓકે, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।